वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ 27મું સદગુરુ આધારાનંદ સ્વામી ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રી હરિ ઝિંઝરગામમાં ખોડાભાઈના ભાવને પ્રેમથી પધાર્યા છે, ગામની બહાર ઉતારો કર્યો છે, વૈષ્ણવમાં અગ્રગણ્ય શેઠ એવા જેઠાભાઈ ભગવાન શ્રીહરિના દર્શન કરવા પધાર્યા છે। શ્રીહરિ પીછે પલંગ પર પોઢી રહે ઘડી ચાર, વિરણ કે પંખા લઈ જન પવન ઢોલત તેહી વાર। શ્રીહરિ પીછે પલંગ પર ઓઢી રહે ઘડી ચાર। કેવી સરસ મજાની વાતો છે। જેઠાભાઈ શેઠ આવ્યા હતા, ભગવાન શ્રીહરિએ વૈષ્ણવ ધર્મનો ઉપદેશ આપ્યો, જેઠાભાઈ શેઠે વલ્લભાચાર્ય મહાપ્રભુજીની જીવનની કથા અને ગાથા એ વર્ણવી, ત્યારબાદ ભગવાન શ્રીહરિએ સત્ય અને અસત્ય બંને પ્રકારના ધર્મ એનો વિવેક બતાવ્યો। આચાર્યો અનેક થયા, મત મતાંતરો અનેક છે, પણ વ્યાસના વચનને જે વળગી રહ્યા તે આચાર્ય, તે સિદ્ધાંત, તે મત અમને માન્ય છે। આવી રીતે ભગવાન શ્રીહરિએ પોતાનો મત પ્રગટ કર્યો, પોતાનો મત જાહેર કર્યો। તે પછી શ્રીહરિ ચાર ઘડી સુધી પોઢી ગયા। ભક્તજન વિરણના પંખા લઈને તે વેળાએ પવન નાખતા હતા, ચો તરફ પાણી છાંટ્યું હતું, ગરમ લૂ ચાલતી હતી। જ્યારે દિવસ ચાર ઘડી બાકી રહ્યો, જ્યારે દિવસ ચાર ઘડી બાકી રહ્યો ત્યારે કંઈક તડકો ઓછો થયો હતો, ધીરે ધીરે ત્યારે કંઈક તડકો ઓછો થયો। જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ ઉઠ્યા, ચરણોમાં ચાખડીઓ પહેરીને વરણીની પાસે આવ્યા, ત્યાં ઠંડા જળથી સ્નાન કર્યું, રૂમાલથી શરીર કોરું કર્યું, બાજોઠ ઉપર ઊભા રહીને પીતાંબર પહેર્યું। કથામાં ક્યારેક જ્ઞાનની વાત આવે છે, ક્યારેક ઉપદેશની વાત આવે છે, ક્યારેક ચરિત્રની વાત આવે છે। મહારાજની ચેષ્ટાઓ, મહારાજે સ્નાન કર્યું, અંગો લૂછ્યા, વસ્ત્ર ધારણ કર્યા, આ બધી વાતો ધ્યાન માટેની છે। બાજોટ ઉપર ઊભા રહીને પીતાંબર પહેર્યું, ભક્તજને રૂમાલ ધોઈને આપ્યો એટલે તે ભીનો રૂમાલ શરીર ઉપર ઓઢી લીધો, તે પછી સોનેરી વિશાળ બાજોટ ઉપર જઈને દયાળુ શ્રીહરિ બેઠા। મયારામ ભટ્ટ સૌના પહેલા રસોઈ બનાવી અને જમીને ત્યાં આવી ગયા, હાથમાં વિરણવાળો પંખો લઈને શ્રીહરિને પવન નાખવા લાગ્યા। વિપ્ર મુનાભાઈ છત્ર લાવ્યા હતા, તે શ્રીહરિના શિર ઉપર ધરી રાખ્યું, પછી સાકરના કંસારથી ભરેલો થાળ તત્કાળ લાવીને વરણીએ શ્રીહરિની આગળ ધરાવ્યો। અડદની પેટી
એક પ્રકારની વાનગી છે જમવાની. અડદની પેટી કટોરામાં ભરીને ધરાવી હતી. ભજીયા, વડા, રોટલી વગેરે જે પીરસ્યું હતું તે શ્રીહરિ પ્રેમથી જમ્યા. પાપડ અને ગોળ, કેરીનું અથાણું જે ધરાવ્યું હતું તે પણ શ્રીહરિવર જમ્યા. રસોઈમાં જે સાકરને ઘી વપરાયા હતા તે જેઠા શેઠે લાવી આપ્યા હતા. તે સિવાયનો રસોઈનો બધો સામાન દરબાર ખોડાભાઈએ આપ્યો હતો. પોતે અપાર પ્રેમવાળા ભગવાનના ભક્ત હતા. તેમનો બધો ગરાસ કરજ ચૂકવવામાં જતો રહ્યો હતો. ખોડાભાઈની વાત સંપૂર્ણ આપણે આગળ સાંભળી. પૂર્વજન્મમાં સેવકરામ હતા. ભગવાન શ્રી હરિમાં હેત થયું. ભગવાન શ્રીહરિએ નીલકંઠ વર્ણી પ્રભુએ અપાર સેવા કરી પણ પોતે સેવાની કદર ન કરી શક્યા, કૃતજ્ઞપણું રહી ગયું. ભગવાનમાં હેત થયું એના કારણે સત્સંગમાં જન્મ મળ્યો. ભગવાનની સેવા એપ્રેશિએટ ન કરી શક્યા એના પરિણામે એવી મોટી આપત્તિ હતી, માણ માણ અન્ન જળ મળી રહેતા. એટલા માટે ઘણી બધી કથાઓ ખોડાભાઈની છે, આપણે પહેલાં સાંભળી હતી. એમના ઉપર એટલું બધું દેવું થઈ ગયું હતું, બધો ગરાસ કરજ ચૂકવવામાં જતો રહ્યો હતો. દાદા ખાલી કહેવાનો દરબાર ગઢ રહ્યો હતો, સત્સંગ થયા પછી વિચારીને વ્યવહાર ચલાવતા, અન્ન અને વસ્ત્ર મળી રહેતા હતા. શ્રીહરિ ઘણા ભાવથી ભોજન જમ્યા, કારણ કે ખોડાભાઈ તેવા જ ઉત્તમ ભક્ત હતા. માટીના કોરા ઠામમાં દહીં જમાવ્યું હતું, તે શ્રીહરિની આગળ ધર્યું. જ્યારે કંસાર અને રોટલી જમી રહ્યા ત્યારે ભાત અને સાકર લીધા. સમયનું ભોજન જાણીને તેને શ્રીહરિ ભાવથી જમ્યા. જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે મુખ ધોયું. શ્રીહરિ જે થાળ જમ્યા તે પ્રસાદી ખોડાભાઈને આપી. પછી સંતો, દરબારો અને પારસોની પંગત કરી. પછી શ્રીહરિએ મુખવાસ લીધો. ભક્તજનોમાં નિવાસ કરનારા શ્રીહરિને સંતો અને દરબારોના ઉપર બહુ જ હેત હતું. લો કેવી સરસ વાત આવી, સાંભળો. ભક્તજનોમાં નિવાસ કરનારા, આપણા શાસ્ત્રોમાં સરસ લખ્યું. ભગવાનને રહેવાની ઘણી બધી જગ્યાઓ છે, પરંતુ એમાં પણ ભગવાન ક્યાં નિત્ય નિવાસ કરીને રહે છે. એ તેવાલો સંતોમાં રહે છે રે, સલુણી છબી સહજાનંદ સુખકારી રે, સલુણી છબી. જ્યાં એકાંતિક ભગવાનના સંત છે, ભક્ત છે, ત્યાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. સાગરમાં આ વાત વારંવાર આવે છે. દુર્લભ દુર્લભ હરિજન સંગા, અરે દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, શીતલ સંત સભામહી આઈ, શીતલ સંત સભામહી આયે, પ્રગટ વિચરત હરિ સુખદાયી, પ્રગટ વિચરત હરિ સુખદાયી. જ્યાં ભગવાનના સંત અને ભક્ત છે ત્યાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રોમાં બહુ ઊંડાણથી ચર્ચા છે, જે સંત અને જે ભક્તનું હૃદય નિર્મળ છે, એવા નિર્મળ અંતઃકરણવાળા સંત અને ભક્તના હૃદયમાં ભગવાન અખંડ પ્રકાશિત થાય છે. ભક્તજનોમાં નિવાસ કરનારા શ્રીહરિને સંતો અને દરબારોના ઉપર બહુ જ હેત હતું, તેથી આવીને તેમને પીરસવા લાગ્યા. હવે સાંભળજો મહારાજ, જ્યારે જ્યારે સંતોને મળતા, ભક્તોને મળતા, ત્યારે અવશ્યપણે કંઈક ટકોર કરતા. જમવા સંતો બેઠા હોય અને મહારાજ પીરસવા આવે ત્યારે પણ જ્ઞાન વાર્તા થતી. નાવા ગયા હોય, સંતો સાથે રમૂજ ક્રીડાઓ કરતા હોય ત્યારે પણ ભગવાન શ્રીહરિ જ્ઞાન ચર્ચા કરતા.
ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, અમે આ પોથી ખોલીને ત્યાર પછી આ જ દિવસ સુધી આ પોથી બંધ જ નથી કરી લો. જમવાનો સમય થાય તો પણ જ્ઞાન ચર્ચા ચાલુ હોય, સેવા થતી હોય તો પણ જ્ઞાન ચર્ચા ચાલુ હોય, અખંડ કથા વાર્તાનો અભ્યાસ. અરે ગુણાત્યાનંદ સ્વામી ત્યાં સુધી બોલ્યા અડધો અડધ કથા વાર્તાનો યોગ રાખશે. કેટલો? અડધો અડધ કથા વાર્તાનો યોગ રાખશે તેનું ઠેકાણે રહેશે, તેનો સત્સંગ બરાબર રહેશે. હવે આપણે અઠવાડિયે એકવાર કથા સાંભળતા હોઈએ, મહિનામાં એકવાર સાંભળતા, એના માટે શું વાત કરવી? અને જે રોજ કથા સાંભળે છે ને પૂછો, અમે રોજ આ શાસ્ત્રો વાંચીએ છીએ ને, વિચારીને મનમાં ધારીએ છીએ ને, સ્પષ્ટ અંતર દેખાય આવે, પાંચ દસ દિવસ સત્સંગ સમયા વધી જાય ત્યારે આપણા અંતરમાં દેખાય આવે. નિત્ય કથા વાર્તા, અખંડ કથા વાર્તા, અખંડ ભગવાનની વાતોનો સંબંધ એણે કરીને અંતરમાં, એટલે તો વચનામૃતમાં કાર્યાણીનું 12મું, મહારાજ ત્યાં સુધી બોલ્યા ચાંદ્રાયણ ધારણા પારણા ઇત્યાદિક વ્રતે કરીને પણ જેવું મન નિર્વિકારી નહીં થતું હોય તેવું આવી ભગવાનની વાત પ્રીતિએ સહિત વિશ્વાસ રાખીને સાંભળે તેણે કરીને થાય છે. અરે મહારાજ ત્યાં સુધી બોલ્યા ગમે તેવો કામી ક્રોધી લોભીને લંપટ જીવ હોય, પણ આવી રીતની ભગવાનની કથા વાર્તા પ્રીતિ રાખીને વિશ્વાસે કરીને સાંભળે તો એના વિકાર માત્ર ટળી જાય છે. કામી ક્રોધી લોભી લંપટ આ બધા રોગ એવા છે ને કોઈ દવા જ નથી, પણ વચનામૃતમાં મહારાજે વારંવાર એક દવા બતાવી. કઈ દવા? કથા વાર્તા. એકાંતિક સત્પુરુષ દ્વારા આ શાસ્ત્રોની ભગવાનની વાતો થતી હોય ને નિત્ય સાંભળ્યા કરીએ, નિત્ય ધાર્યા કરીએ, નિત્ય વિચાર્યા કરે તો ગમે તેવા વિકાર હોય વિકાર માત્ર ટળી જાય છે, વચનામૃતમાં મહારાજ બોલ્યા. હવે મહારાજ રાજી થયા, અપાર મહારાજને હેત છે, સામે ચાલીને પીરસવા માટે આવ્યા છે, તેથી આવીને તેમને પીરસવા લાગ્યા, ભગવાનને અને મોટા પુરુષને. સંત અને ભક્ત ઉપર જ્યારે હેત પ્રગટ થાય છે ને ત્યારે આપણે નિહાળીએ છીએ. પૂજ્યપાદ ગુરુજીને પણ એટલા માટે ખૂબ રાજીપો થયો, હેત થયો. હમણાં જ હજી આટલો મોટો સમયો પૂરો થયો છે, છતાં આજે ગુરુજીએ સામે ચાલીને કહ્યું કે આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે, અમે અહીંયા છીએ તો બધા ભક્તોને કથા વાર્તાનો લાભ મળે એટલા માટે આવતીકાલ સવારે પૂજ્યપાદ ગુરુજી કથા વાર્તાનો લાભ આપશે. આવતીકાલે સાંજથી 4 દિવસ સુધી નિત્ય પૂજ્યપાદ ગુરુજી કથા વાર્તાનો લાભ આપશે. આપ સૌ કોઈ ભક્તોને વિનંતી, અવશ્યપણે કથા વાર્તાનો લાભ લેજો. શ્રાવણ મહિનાનો અર્થ જ છે, શ્રાવણ એટલે કે શ્રવણ, ભગવાનની કથા વાર્તા શ્રવણ એટલે સાંભળવી, એનો અત્યંત જેમાં મહિમા છે એનું નામ શ્રાવણ માસ. ગામોગામ તમને ખબર છે કથા વાર્તા ધૂન ભજન વિશેષ થતા હોય છે, ત્યારે આપણને આ રૂડા શ્રાવણ મહિનામાં પૂજ્યપાદ ગુરુજી કથા વાર્તાનો લાભ આપવાના છે. સામે ચાલીને દયા કરી, શ્રીજી મહારાજ પણ સામે ચાલીને સંતો ભક્તોને પીરસવા પધાર્યા છે. સ્વામી એમ લખે છે, જેને જેના ઉપર હેત હોય તે તેનું ખૂબ જ હિત જાળવે, પોતાના હેતવાળાને સર્વસ્વ આપી દે તો પણ પૂરો સંતોષ થતો નથી. પ્રેમનો સ્વભાવ છે એની પ્યાસ ક્યારેય બુઝાતી નથી. જેને જેમાં હેત હોય, જેને જેમાં હેત હોય એને એક વાર મળે, 1 લાખ વાર મળે, 1 કરોડ વાર મળે તો પણ એમ લાગે હજી મળ્યા જ કરીએ, મળ્યા જ કરીએ, ઓછું થાય દાદા? અને જો હેત તૂટી જાય તો? 2 જણા પ્રેમથી ઘરમાં રહેતા હોય, પ્રેમથી, તો સ્વર્ગ સુધીનું બધું સુખ ઘરમાં આવી જાય, અને એ જ ઘર ને એ જ માણસો પણ પ્રેમ નામનું તત્વ તૂટી જાય તો? શંકા કુશંકા રાગ દ્વેષ એવી ગ્રંથિઓ પડી જાય એના એ જ 2 માણસો, એની એ જ દિવાલો, એનું એ જ ઘર, પણ કેવું લાગે? સ્મશાન જેવું લાગે. એકબીજાને ભેગા થવાનું થાય, ચહેરા જોવાના થાય તો આગ લાગે,
શું પ્રેમ નામનું તત્વ છે. સાગરમાં વારંવાર આ પ્રેમ નામના તત્વની વાત આવે છે. ભગવાન શ્રીહરિના હૃદયમાં સંતોને ભક્તો ઉપર અત્યંત હેત છે. એટલે તો આપણા શાસ્ત્રમાં લખ્યું, આપણને ભગવાનને મોટા ઉપર જેટલું હેત છે ને, એના કરતાં અનંત ગણું હેત મહારાજને અને મોટા પુરુષને આપણા ઉપર છે. ઘણીક વાર આપણા મનમાં અવળી સમજણ હોય, હું સેવા કરું છું, મેં આટલું કર્યું, પણ ખરેખર જો આપણે વિચારીએ ને તો ભગવાનને મોટા પુરુષ આપણી જે સેવા કરે છે ને, એટલી સેવા આપણે એની નથી કરી શકતા. ભગવાનને કેટલું બધું હેત છે, સામે ચાલીને પીરસવા આવ્યા છે. સ્વામી નોંધ લખે છે, જેને જેના ઉપર હેત હોય તે તેના માટે ગમે એટલું કરે છતાં એને એમ થાય હજી સંતોષ થયો જ નથી, હજી મારે કરવું છે, હજી મારે કરવું જોઈએ, હજી વધારે કરવું જોઈએ, થાય કે ના થાય. પૂજ્યપાદ ગુરુજીનું જીવન જુઓ, સમયમાં આટલો દિવ્ય લાભ આપ્યો છે, છતાં એમ થયું કે અમે અમેરિકામાં છીએ, શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે તો ભક્તોને 4 દિવસ કથા વાર્તા સંભળાવતા જઈએ. આ શેનું લક્ષણ છે? હેતનું લક્ષણ. શેનું લક્ષણ છે? શીલ સંતોષને વળે શાંતિ રે, તેમાં રહીને બોલે છે, ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. એવા સંત સહુના સગારે, પર ઉપકારે પૂરા છે, એ જેના દિલમાં નહીં કોઈ દગારે, સત્યવાતમાં સુરા છે. સાચું હેત ભગવાન અને ભગવાનના એકાંતિક સંતને કરતા આવડે. જ્યાં સ્વાર્થ છે ત્યાં હેત નથી. સાંભળો કેવી સરસ વાત આવે છે. જગતમાં અનંત પ્રકારના રસ છે, ગણતા તેનો પાર પામી શકાય નહીં તેટલા રસ છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ રસ અમૃત રસ છે, એમ દેવો, દૈત્યો, મનુષ્યો, નર અને નારી બધા જ કહે છે. પરંતુ હેતરૂપી રસ તો અમૃત રસ કરતાં પણ વધારે મહત્વપૂર્ણ છે. આ દુનિયામાં મીઠામાં મીઠો રસ કયો છે દાદા? અમૃત કરતાં પણ વધારે મીઠો રસ છે હેત. જેને જેમાં હેત હોય ને, 4 મિલે 64 ખીલે 20 રહે કર જોરી. બે પ્રિયતમ ભેગા થાય ને, ચંદ્રને ચકોર, સાધ્વી ચકોર સલભાસ્તિમી કો કાલકંઠ કોકાની જ્યેષ્ઠ વિશેષુ યથેવ લગ્ન. આ જગતમાં પ્રેમ નામનું તત્વ સમજવા જેવું છે. નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહગીતામાં હેત વિના સ્નેહ વિના કોરું લાગે, કથતા તે કોરું જ્ઞાન, હેત વિનાનું હૃદય કેવું, જેવી વર વિનાની જાન. પ્રેમ નામનું તત્વ એટલું બધું સમજવા જેવું છે. વેરાન વગડાને નંદન વન બનાવી શકે કોણ? પ્રેમ. અને નંદન વન જેવું સુખ હોય, શાંતિ હોય, પણ વહેમ આવે ને એટલે વેરાન વગડો બની જાય. આપણે જ્યાં બેઠા છીએ, જે સ્થિતિમાં બેઠા છીએ, અંગ્રેજીમાં વધારે વધારે બોલાતા વાક્યોમાંનું એક વાક્ય છે, લિવ ઇન ધ પ્રેઝન્ટ. ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનમાં જીવો. એનો અર્થ જ થાય, આપણને જે મળ્યું છે, જે સામે છે, જે સાથે છે, એને હૃદયથી સ્વીકારીએ, હૃદયથી એને ચાહીએ, ભગવાને કૃપા કરીને મને આપ્યું છે એમ માની સંતોષ સાથે એને સ્વીકારી લેવું, એનું જ નામ પ્રેમ છે. પ્રેમમાં અને વાસનામાં થોડો ફેર છે. સામેવાળી વ્યક્તિને સુખ આપવું, ટુ ગીવ ઇઝ લવ, ટુ ગેટ ઇઝ સેલ્ફિશ. આજે પ્રેમના નામે વાસના જ વધી રહી છે. સાચો પ્રેમ અમૃત કરતાં પણ મીઠો છે.
સાચો પ્રેમ આ જગતમાં સૌથી મહાન તત્વ છે. પ્રેમ નથી તો આ દુનિયાના કોઈ સંબંધો ટકી ન શકે. દુર્ભાગ્ય એ છે જ્યાં કરવો ન જોઈએ ત્યાં જીવે પ્રેમ કર્યો છે, અને જે ભગવાન ભગવાનના એકાંતિક સંત અને ભક્ત ત્યાં હેત કરવું જોઈએ ત્યાં કરી નથી શકતો. ગુણાત્યાનંદ સ્વામીની આ વાત સ્વામી કેવા આકરા શબ્દમાં બોલ્યા, આક્રોશ સાથે બોલ્યા. મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત થતું નથી અને ભૂંડણ જેવી ડોસીમાં હેત થાય છે. સાગરમાં તો મહારાજે હેત ઉપર એટલી બધી વાતો કરી છે. જેને જેમાં પ્રેમ હોય, હેત હોય, એની કડવી વાત પણ મીઠી લાગે, અને જેને જેમાં હેત ન હોય એની મીઠી મધ જેવી વાત હોય તો પણ કડવી ઝેર જેવી લાગે. મુક્તાનંદ સ્વામીને મહારાજે ટકોર કરી, સ્વામી તમે વિચરણ કરવા જાઓ છો, ગામડાઓમાં જાઓ છો, લોકોને અધર્મમાંથી છોડાવજો, વ્યસનોથી બચાવજો, ધર્મમાં જોડજો, ભગવાનમાં હેત કરાવજો, પરંતુ એ બધું કરાવતા પહેલાં જીવને તમારામાં હેત થાય એવું કરજો. પરંતુ હેતરૂપે રસ્તો અમૃત રસ કરતાં પણ વધારે મહત્વપૂર્ણ છે એવું શ્રીહરિ ચોક્કસ નિર્ણય કરીને કહે છે. હેતરૂપી રસ જ્યાં સુધી હોય ત્યાં સુધી તેને હેતથી અધિક કંઈ જ રહેતું નથી. કોઈની સાથે હેત હોય તો તેને માટે થઈને પોતાનું માથું પણ આપી દે. હમણાં આપણો સમયો ગયો આ પંચાબ્દી મહોત્સવમાં, આ સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં જે જે હરિભક્તોના મુખે જે કંઈ વાત સાંભળીએ છીએ, આજે પણ ગુરુજી સાથે વિચરણમાં હતા, કોઈ પણના ઘરે જઈએ હરિભક્તોના અંતરમાંથી ઉત્સવ વિશેના ઉભરાઓ નીકળી રહ્યા છે. આજે એક સત્સંગી ભક્તના ઘરે પધરામણી કરવા ગયા પારસીપનીમાં, પ્રેમજી દાદા વગેરે ભક્તોએ સાતે સાત દિવસ સમયમાં ભાત બનાવવાની સેવા કરી હતી. સમયનો સાક્ષાત લાભ લેતા હતા અને જ્યારે આવી ન શકે ત્યારે ટીવી ઉપર લાભ લેતા હતા. એ વાત કરતા હતા, સ્વામી બહેનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલતો હતો, અમારા ઘરેથી બધા સ્ત્રી ભક્તો આ ભાત બનાવવાની સેવાવાળા કાર્યક્રમ જોતા હતા અને સેવા કરતા હતા. જોનારા એ સ્ત્રી ભક્તોના કાર્યક્રમને જોઈને રડી પડ્યા. એકે એક બહેનો રડતા રડતા કહેતા હતા કે આ સમયમાં હરિભક્તો કેટલી સેવા કરે છે, કેટલી સેવા કરે છે. રસોઈ બનાવવાની હોય તો સેવા, કથા વાર્તા સાંભળવાની હોય તો સેવા, પીરસવાની હોય તો સેવા. આટલું કર્યા પછી પણ આવો કલ્ચર પ્રોગ્રામ, આવા કાર્યક્રમો, આટલી બધી તૈયારી ક્યારે કરી હશે? આપણને લાગે પ્રેમ છે ને એટલે આ બધું થાય છે. સાધુમાં હેત છે ને, સાધુના વચને કરીને ટૂંક ટૂંક થવાનું થાય તો ટૂંક ટૂંક થઈ જાય છે. ખાવાનું મળ્યું ન મળ્યું, સુવાનું મળ્યું ન મળ્યું, માન મળ્યું ન મળ્યું, કોઈ નોંધ લીધી કે ન લીધી, બસ મારે તો મહારાજને, ગુરુજીને, સંતોને, ભક્તોને રાજી કરવા છે. આ જે બધા ભક્તોને એક ટેક છે ને, જેને જેમાં હેત હોય એના માટે ગમે એટલું કરે છતાં સંતોષ ન થાય. કદાચ માથું આપી દે તો પણ એને એમ થાય કે હજી જો શક્ય હોય તો વધારે એના માટે કંઈક કરવું. હેતનું આવું લક્ષણ છે. એટલા માટે સરસ કોઈએ કહ્યું છે, સમર્પણ સમર્પણ સ્નેહ કી શરત નહીં, સમર્પણ સ્નેહ કા સ્વભાવ હે. જ્યાં સ્નેહ થાય ને ત્યાં સમર્પણ ઓટોમેટિક થાય. ઉત્સવમાં આપણે દ્રશ્ય જોયું, એકને એક માતા પિતાના દીકરા હોય, હસતા મોઢે રાજી થઈને ભગવાન અને સદગુરુના ચરણમાં એ દીકરાને સોંપી દેવો, આ નાની વાત છે, પણ એ ક્યારે શક્ય બન્યું? હેત છે ત્યારે. પ્રેમ એક એવી તાકાત છે, આટલું સમર્પણ કર્યા પછી પણ એમાં અહોભાવ, આનંદ આનંદ એમ રહે, એમ ન લાગે કે મેં આપી દીધું, એમ લાગે હજી હું કેટલું કરી શકું, હજી મારાથી કેટલું થઈ શકે, હજી વધારે રાજી કરું, હજી કંઈક કરું, આ પ્રેમનો સ્વભાવ છે. છતાં હેત તો વધારે ને વધારે અધિક રહે છે. હેત કરીને જો કોઈને
તેના દોષ કહેવામાં આવે તો તે દોષ કથન તેના હેતમાં વિઘ્ન કરે નહીં. જમતા જમતા સંતોને મહારાજ પીરસતા જાય છે. આ બધી વાતો આધારાનંદ સ્વામી નોંધતા જાય છે. હવે મહારાજ બોલે છે, હમારે નિવાસ હે અક્ષર ધામા, તેહી સમ સુખ ન અવર કો ઉઠામા, તેહી સમ સુખ ન અવર કો ઉઠામા, ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ સોખા, ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ સોખા, અક્ષરધામ આગે સોલુખા. અમારું નિવાસસ્થાન અક્ષરધામ છે, તેના જેવું સુખ બીજી કોઈ જગ્યાએ નથી. ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપનું સુખ તો અક્ષરધામના સુખની આગળ લુખ્ખું લાગે, લુખ્ખું લાગે. પંચાળાનું વચનામૃત પહેલું શ્રીજી મહારાજ એમ કહે છે, મનુષ્યના સુખ કરતાં દેવતાનું સુખ અધિક છે, દેવતાના સુખ કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે, ઇન્દ્રના સુખ કરતાં બૃહસ્પતિનું, એના કરતાં બ્રહ્માનું, એના કરતાં વૈકુંઠનું, એના કરતાં ગોલોકનું સુખ અધિક છે, અને એના કરતાં પણ અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. આલોકના સુખથી લઈ અક્ષરધામના સુખ સિદ્ધિની ચર્ચા ભગવાન શ્રીહરિએ કરી. અરે પછી મહારાજે કેવા કેવા દ્રષ્ટાંતો આપ્યા. પંચાળાનું પહેલું વચનામૃત એટલે બુદ્ધિવાળાનું વચનામૃત. મહારાજે કેવા દ્રષ્ટાંત આપ્યા, કોડી કરતા રૂપિયામાં વધારે માલ છે, રૂપિયા કરતા ચાંદીમાં વધારે માલ છે, ચાંદી કરતા સોના મોહરમાં વધારે માલ છે, સોના મોહર કરતાં પણ ચિંતામણીમાં વધારે માલ છે. જો ચિંતામણી મળી જાય ને પછી કોડીમાં હેત થાય, રૂપિયામાં હેત થાય, ચિંતામણી મળી ગઈ. કોડીમાં હેત ત્યાં સુધી જ થાય જેને ચિંતામણી નથી મળી. રૂપિયા માટે દોડધામ ત્યાં સુધી જ કરે જેને ચિંતામણી નથી મળી. આપણને મહારાજ મળી ગયા છે, ઓળખાયા નથી ને એટલે આપણા અંતરમાં શોક રહે છે. એટલા માટે આપણા અંતરમાં સુખ દુઃખ, હાનિ લાભ, રાગ દ્વેષ આ બધું રહ્યા કરે છે. એકવાર ભગવાનની મૂર્તિ ઓળખાઈ જાય, એમાં હેત થઈ જાય તો આ બધા જ રાગ દ્વેષ ક્ષણવારમાં છૂટી જાય છે. એટલા માટે મધ્યનું 13મું વચનામૃત મહારાજ એમ કહે છે, ભગવાનને યથાર્થ જાણે છે ત્યારે કામ ક્રોધાદિક દોષ ટાળવા માટે મહેનત કરવી નથી પડતી, એની મેતે જ ટળી જાય છે. કેવી અદ્ભુત વાત. ભગવાનને યથાર્થ જીવ જ્યારે જાણી લે છે ત્યારે કામ ક્રોધાદિક દોષને ટાળવા માટે મહેનત નથી કરવી પડતી, અને મહેનત કરવાથી ટળતા હોય તો શું થાય, કેટલા લોકો ટાળી નાખે. ભગવાનને જાણી લે છે ત્યારે આ બધા દોષ એની મેતે નીકળી જાય છે, આવી જ નથી શકતા. અંજવાળું થાય ને એટલે અંધકાર એની મેતે જતું રહે, એને ભગાડવું નથી પડતું, ધક્કો મારવો નથી પડતો, લાકડીથી કાઢવું નથી પડતું. અંજવાળાનો સ્વભાવ છે, અંજવાળું પ્રકાશિત થાય એટલે અંધકારને દૂર કરે. એમ આપણા હૃદયમાં જેટલા મહારાજ આવે, મહારાજનો જેટલો મહિમા આવે, મહારાજ પ્રત્યે જેટલું હેત વધે એટલું જગતનો હેત ઓછું થાય. અને જગતમાં હજી હેત છે, ખેંચાણ છે તો સમજી લેવું કે હજી ભગવાનમાં હેત થયું નથી. બદ્રિકાશ્રમનું સુખ તો દેવલોકના સુખ કરતાં પણ અધિક છે. તે ધામના સુખનો જેને અનુભવ થાય છે તેને પ્રકૃતિ પુરુષના લોક સુધીનું સુખ પણ સોનાની આગળ પિત્તળના જેવું હલકું જણાય છે. બદ્રિકાશ્રમના સુખ આગળ બીજા બધા સુખ આ રીતના છે, પરંતુ બદ્રિકાશ્રમમાં જે મહાન સુખ રહ્યું છે તેનો અનુભવ થયા સિવાય તે દેખાતું નથી. તે સુખને અમે જ્યારે સંભાળીએ છીએ, શ્રીજી મહારાજ સંતો ભક્તો જમવા બેઠા છે, પ્રેમે કરીને પીરસવા માટે પધાર્યા છે અને આ બધી અમૃત જેવી મીઠી વાતો કરે છે. તે સુખને અમે જ્યારે સંભાળીએ છીએ, અહીંયા મહારાજે ઉદાહરણ તરીકે બદ્રિકાશ્રમની વાત લીધી છે, પણ સિદ્ધાંત છે અક્ષરધામનો.
ત્યારે અમારું દિલ અહીંયા ટકતું નથી. છતાં આ સત્સંગમાં મોટા મોટા ભગવાનના ભક્તો રહ્યા છે એમ અમે જાણીએ છીએ. તેની સાથે હેતે કરીને અમે અમારા જીવને આ સત્સંગમાં પ્રેમથી રોકી રાખ્યો છે. શબ્દો તો જુઓ. અમને જ્યારે બદ્રિકાશ્રમનું સુખ યાદ આવે, શ્વેતદીપની વાત યાદ આવે, અક્ષરધામની વાત યાદ આવે, ત્યારે અમને આ લોકમાં રહેવું ગમતું નથી. તેમ છતાં અમે ટક્યા છીએ, રહ્યા છીએ, કારણ કે આ મોટા મોટા સંતો ભક્તો એમાં અમને હેત છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, ફરીવાર જન્મ ધર્યાનું બીજું કોઈ નિમિત્ત નથી, તેમ છતાં અમારા અંતરમાં એમ વાસના રહે છે. શબ્દ તો જુઓ. મહારાજના શ્રીમુખે પ્રસાદીનો શબ્દ છે. અમારા અંતરમાં એવી વાસના રહે છે કે કંઈક નિમિત્ત ઊભું કરીને આ સંતોના મધ્યે જન્મ ધારણ કરીને રહેવું છે. શ્રીજી મહારાજનો એક મત સ્પષ્ટ છે, દેહ છોડીને ભગવાનના ધામમાં જવું એમ નથી. તમારે ને મારે આ સત્સંગનું ફળ છે દિવ્ય ભાવ. આપણી આંખોને, આપણી સમજણને, આપણા અંતઃકરણને એવું દિવ્ય બનાવવાનું છે કે આપણને આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામીના, ગોપાળાનંદ સ્વામીના, આ સત્સંગમાં દાદા ખાચરના, પર્વતભાઈના, જીવબા લાડુબા જેવા મુક્તોના દર્શન થાય. આ એક એક મુક્તો આમ જો આમ વિચારીએ ને, હરિ હરિ જનમે જે સોભાવા તે સો હોત હે આપ સ્વભાવા, મુખ કી શોભા કરીએ જે સે, મુખ કી શોભા કરીએ જે સે, મુકર મે ભાસત હે તેસી. આ સત્સંગમાં દિવ્ય ભાવ કેળવી છતે દેહે અક્ષરધામમાં બેઠા છીએ આવું સુખ આ લોકમાં લેવાનું છે. અને એવા છે આપણા બંને દાદાઓ. આપણે જોઈએ છીએ પાંચ પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો આ મંદિરમાં આટલી દાદાઓની ઉંમર છે. રાતના 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી સેવા ચાલતી હોય, સવારે દાદા 3 વાગે 4 વાગે પાછા જાગી જતા હોય, તેમ છતાં ક્યારેય પણ આ દાદાઓને આ સત્સંગમાં બાળકોનો નહીં, યુવાનોનો નહીં, સંતો ભક્તોનો નહીં, કોઈનો અભાવ માત્ર મેં રંચ માત્ર જોયો નથી. આપણને દેખાય આવે મુક્તભાવ કેવો કહેવાય દાદાઓ જેવો, દિવ્ય ભાવ કેવો કહેવાય આ દાદાઓ જેવો. કોઈનો અભાવ નહીં, ક્યારેય અભાવ નહીં. બાપાશ્રી એટલા માટે વાત કરતા, બાપાશ્રીની આ વાત એટલી બધી મને ગમી ગઈ, સ્પર્શી ગઈ, જ્યારે બીજાનો અવગુણ દેખાતો બંધ થાય, સંત ભક્તના અવગુણ દેખાતા બંધ થાય, ત્યારે અંતરમાં મૂર્તિ દેખાતી શરૂ થાય. આપણા અંતર અભાવથી ભરેલા છે એટલા માટે ભગવાનની મૂર્તિની ઝાંખી નથી થતી. બાકી અંતરમાં તો ભગવાન અખંડ બિરાજમાન છે. એ મૂર્તિને નિહાળવા માટે આજથી પ્રતિજ્ઞા કરો, સંતોમાં ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ કેળવવો જ છે. તમારી આસપાસ જે કોઈ ભક્તો છે ત્યાંથી શરૂ કરો. આ દિવ્ય ભાવ છે એ જ આપણને અક્ષરધામ સુધી લઈ જનારો છે. સાગરના મત પ્રમાણે કેવી મહારાજ વાત કરે છે પોતાના દ્રષ્ટાંતે કરીને, કે અમે આ બધા અક્ષરધામના સુખની વાતો કરીએ, એનો વિચાર કરીએ, ત્યારે આ લોકમાં બધું અમને લુખું લુખું લાગવા લાગે, તેમ છતાં આ મોટા સંતો, આ ભક્તો એમાં અત્યંત હેત છે, તેણે કરીને અમે અહીં ટકી રહ્યા છીએ. જોકે અમે વારંવાર સત્સંગથી અતિ ઉદાસ થઈ જઈએ છીએ, તો પણ સૌથી ઉત્તમ આ સત્સંગમાં અમે નિવાસ કરીને રહ્યા છીએ. પરંતુ અમુક ભક્તો મારા સ્વરૂપનું યથાર્થ રૂપમાં ચિંતન ધ્યાન કરતા નથી, અને અમે જે જે વાત કહીએ છીએ તેમાં અમારું એક જ તાન રહે છે, મૂર્તિના જેવું શ્રેષ્ઠ અન્ય કોઈ પણ પદાર્થ જગતમાં ક્યારેય નથી. કરીને એટલું જ કરવાનું છે. જે ભક્તનું ચિત્ત મૂર્તિના સિવાય અન્ય પદાર્થમાં, અન્ય પદાર્થના ચિંતનમાં,
જતું હોય છે તેને ભગવાન ઉપર હજી પ્રેમ જ નથી. ભગવાન સિવાયનું જેટલું ચિંતન થાય છે એટલું હેત ઓછું છે. અરે વચનામૃત અંત્યનું 17મું મહારાજ એમ કહે છે, ભગવાન સિવાય બીજા પદાર્થને વિશે હેત થાય છે એ ભગવાનના ભક્તને અતિ મોટું પાપ છે. તેના વિના તો અક્ષર પર્યંત કોઈના ઉપર પ્રેમ થતો નથી. હું તો એક સ્થાને બેઠો છું પણ મારી મૂર્તિઓ અનેક સ્થાન ઉપર રહી છે. મારા જે ચકોર સમાન વિચક્ષણ ભક્ત છે તેઓ મારા એકનું જ ચિંતન કરે છે. જ્યારે મૂર્તિમાં સૌથી અધિક પ્રેમ થાય ત્યારે તે મૂર્તિ સતત દેખાઈ આવે છે. મોટા મોટા સંતો ભક્તોની વાતો આપણે રોજ સાંભળીએ છીએ. ભગવાનની મૂર્તિમાં હેત કરવાનું છે. 2 દિવસ પહેલા કિશનભાઈ સાથે મેં ગાડીમાં જતા હતા અક્ષય સ્વામીની એરપોર્ટ મૂકવા માટે. એમાં ગાડીમાં એક વચનામૃત સાંભળતા હતા. કિશનભાઈને પૂછ્યું, કિશનભાઈ આ વચનામૃત તમે સાંભળ્યું, આમાં તમને કંઈ સમજાય છે બોલો. ત્યારે એમણે એક સરસ પોતાના અનુભવની વાત કરી. સ્વામી વચનામૃત વાંચવાનું શરૂ કર્યું. પહેલાં ઘણું અઘરું લાગતું. દરેક વચનામૃતની આગળ આ ગામમાં આ જગ્યાએ આવી રીતે ભગવાન શ્રીહરિ આવા વસ્ત્ર ધારણ કરીને બેઠા છે, પહેલાં એમ લાગતું આ બધું લખવાની શું જરૂર હતી. આવું મનમાં ઘણી વાર થતું. પણ હવે નિત્ય વચનામૃત વાંચવાનો અભ્યાસ થયો. વાંચતા વાંચતા હવે એવું થઈ ગયું કે આ વાત વંચાઈને ત્યારે એમ લાગે કે શ્રીજી મહારાજ આવી રીતે બેઠા છે. ક્યારેક ક્યારેક તો ભગવાનની મૂર્તિ આમ દેખાવા લાગે. ભગવાનની મૂર્તિ આમ આકાશમાં આવી રીતે બેઠી છે અને આવી રીતે વચનામૃતની વાતો કરતી હોય આવું અંતરમાં દેખાવા લાગે છે. ભગવાનની મૂર્તિમાં જોયું કેવું હેત થયું. ભગવાનની મૂર્તિમાં સૌથી અધિક પ્રેમ થાય ત્યારે તે મૂર્તિ સતત દેખાઈ આવે છે. જેમ કે માયિક ઇન્દ્રિયો અંતઃકરણને વિષયોના ઉપર સ્થાન છે. વિષયોને ભોગવતા દુઃખ આવે છતાં એ છાની રીતે વિષયોને ચિંતવતા જ રહે છે. વિષયમાં અપાર દુઃખ રહ્યું છે એમ જીવ જાણે છે. તે દુઃખ બાબતનો વિચાર રાત દિવસ કરે છે છતાં ઇન્દ્રિયો અને અંતઃકરણ વિષયમાંથી તોડતા જ નથી. આમ ને આમ માયિક વિષયો અને માયિક ઇન્દ્રિય અંતઃકરણ પરસ્પર એક રસ થઈ ગયા છે. અને આમ ને આમ અનેક મહાકલ્પ વીતી ગયા છે છતાં જીવ એમાંથી નીકળી શક્યો નથી. કેમ જે જીવ જ્યાં જેવું શરીર ધારણ કરે છે તેને માટે ત્યાં તેવા પ્રકારના વિષય તૈયાર હોય છે. વિષયમાં અપાર દુઃખ છે તેમ છતાં જીવને વિષયમાં આસક્તિ છે તો દુઃખ દેખાતું નથી. આ તો દ્રષ્ટાંત છે. એમ શ્રીજી મહારાજ કહે છે, ભગવાનની મૂર્તિમાં તો અપાર સુખ છે પણ ત્યાં હેત થયું નથી એટલે સુખ દેખાતું નથી. જેને ભગવાનની મૂર્તિમાં હેત થઈ જાય ને, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. ભગવાનમાં હેત નથી થયું એનું કારણ છે આપણને ચિંતામણી નથી મળી ને એટલે કોડીથી રમીએ છીએ, છીપલાઓમાં માલ માનીએ છીએ. કોડી અને છીપલામાં માલ નાનો દીકરો માને, એ મોટો થાય, સમજણો થાય, 2-5 રૂપિયા કમાતો થાય, પછી છીપલા કોડી ભેગા કરશે? નાના બાળક જેવા અબૂધ અને અજ્ઞાની આપણે બધા આ જગતના વિષય અને પદાર્થને ભેગા કરવા માટે મહેનત કરીએ છીએ પણ ક્યારેય અંતરમાં ઊંડો વિચાર કરીને તપાસ કરી કે હવે ભગવાનની મૂર્તિમાં હેત વધારવાનો સમય આવી ગયો છે? રે ચિત્ત ચિંતય ચિરં ચરણો મુરારે પારં ગમિષ્યતિ યતો ભવ સાગરસ્ય. સંતોએ પોતાના મનને ઉદ્દેશીને કેવો ઉપદેશ આપ્યો. અરે મન, અરે ચિત્ત, હવે તો ભગવાનના ચરણારવિંદમાં તું સ્થિર થા. જગતના વ્યવહાર ભલે કરીએ, જગતના કામકાજ નોકરી ધંધા ભલે કરીએ, પરંતુ ભૂલવું ન જોઈએ ભગવાનની મૂર્તિને સંભાળીને જો કરવામાં આવે ને તો એ બધું ભક્તિરૂપ બને છે, કલ્યાણમાં સહાયક બને છે. અને ભગવાનની મૂર્તિને ભૂલીને
ભગવાનની આજ્ઞા લોપીને કરવામાં આવે તો કોઈ પણ ક્રિયા કલ્યાણને બગાડનારી બને છે. મંદિરને બનાવનારા, ભગવાનની સેવા કરનારા પૂજારી પણ ધામમાં નથી પહોંચ્યા એવી કંઈક કથાઓ છે. તો કંઈક એવી કથાઓ છે, ગામડામાં રહેનારા, ખેતી કરનારા, મેલા ઘેલા કપડાં પહેરનારા, હાવ ખેડૂછાપ જીવન જીવનારા ભક્તો પણ આને આ દેહ કરીને અક્ષરધામ સુધી પહોંચી ગયા છે. કારણ શું? આપણો ખીલો છે મૂર્તિ. વચનામૃત ખીલ્લાનું ખબર છે ને, મૂર્તિરૂપી ખીલે આવી જવું. પંખી ગમે ત્યાં જાય, ચારો કરીને પાછો માળામાં આવે, એમ કથા વાર્તા રૂપી કીર્તન રૂપી ચારો કરીને પણ આપણે ક્યાં આવવાનું? પાછું મૂર્તિરૂપી માળામાં આપણે બધાએ આવવું જોઈએ. હમણાં પાટોત્સવ ગયો, પાટોત્સવના દિવસે પીવડા ઘનશ્યામ મહારાજનો કેટલો દિવ્ય અભિષેક હતો. એ અભિષેકને અંતરમાં યાદ રાખ્યો હોય ને તો પણ કેટલું મોટું કામ થઈ જાય. આ સમયમાં ભક્તો પધાર્યા હતા, કેટલા ભક્તોને કેવા કેવા દિવ્ય અનુભવો થયા, આપણે જ્યારે જ્યારે પ્રસંગોપાત વાત આવશે ત્યારે લેતા જશું. તમને પણ અનુભવ થયા હોય ચોક્કસ અમને મોકલજો. બસવાલા ભક્તો, આપણી કમાણી આટલી જ છે. આ કોઈ ભક્તોના સદગુણ આપણે જોયા હોય એને સંભાળ્યા કરીએ, સંતો ભક્તોના કંઈ દિવ્ય જીવન જોયા હોય એને સંભાળ્યા કરીએ, કંઈક આપણને દિવ્ય અનુભવ થયો હોય એને સંભાળ્યા કરીએ, આ નાનું એવું સંભારણું આપણા માટે અક્ષરધામનું સાધન બની જાય. જગતના વિષયમાં દુઃખ છે છતાં આસક્તિવાળા જીવને દેખાતા નથી. મહારાજા દ્રષ્ટાંત આપી વાત કરી રહ્યા છે. વિષયના સુખને માટે થઈને જીવ અનંત દુઃખને ભોગવે છે તો પણ તે હરખાતો જ રહે છે. જેમાં જ્યાં સુધી હેત અને હિત જણાય છે ત્યાં સુધી તેનો અભાવ ક્યારેય આવતો નથી. વિષય માટે થઈને નાકકાન કપાવે છતાં તેના દિલમાં દુઃખ દેખાતું નથી. જીવ આખી પૃથ્વીનું રાજ્ય પામે છતાં પણ ચિત્તને વિષયમાં લગાવે તો તે વિષય તેનું આખું રાજ્ય ડૂબાડી દે છે. નજર કરતાં ઘણું ખરું આમ દેખાય છે. બળવાન ઇન્દ્રનું રાજ્ય પણ વિષયને લીધે નષ્ટ થયું. બ્રહ્માને વિષયમાં પ્રેમ થયો ત્યારે શિવે તેનો શિરચ્છેદ કર્યો. પુરાણોની બધી કથા છે. નારદજી ભગવાનનું મન કહેવાય છતાં વિષયને લીધે તેનું મોઢું માકડાનું થયું. મહાન સમર્થ એવા શિવજી જ્યારે વિષયમાં અત્યંત ભાન ભૂલ્યા ત્યારે નગ્ન થઈને નાચ્યા. બીજાઓની તો શું વાત કરવી, અનંત બ્રહ્માંડો એમાં આવી જાય. વિષયનું ખેંચાણ, વિષયની આસક્તિ આવી ભયંકર છે. માયાનો પ્રવાહ આવો છે એમાં બ્રહ્મા ઇન્દ્ર કે ચંદ્ર કોઈ બચ્યા નથી. કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિરૂપી ખીલ્લો જેણે પકડી રાખ્યો ને એ ઉગરી ગયા, એ બચી ગયા. અચરજ માયા તુમ્હારે અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારી, જિસે મોહે સકલ નર નારે અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારે. બ્રહ્માનંદ સ્વામીનું આ કીર્તન બધું વર્ણન કરતા કરતા, બ્રહ્મા મોહ્યા, ઇન્દ્ર મોહ્યા, નારદ મોહ્યા, બધાની વાત લખતા લખતા બ્રહ્માનંદ સ્વામી છેલ્લી કડીમાં લખે છે. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે, હે મહારાજ, તમારી માયા આવી બળવંત છે, જીવ પ્રાણી માત્રને ખેંચી લે એવી છે, પણ તમારા શરણને જે પકડી લે છે, તમારા આશરાને જે પકડી લે છે, તમારી મૂર્તિને જે પકડી રહી છે, માયાની તાકાત નથી એ જીવને ખેંચી શકે. બ્રહ્માનંદ શરણ મેં આયો, લીજીએ મોહે ઉગારી, અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી. વિષયોને ભોગવતા ભોગવતા અનંત કલ્પ વીતી ગયા. વિરાટ જેવા દેહ ધારીને પણ વિષય ભોગવ્યા છે તેનો કોઈ પાર આવે તેમ નથી. આવું હોવા છતાં જ્યારે ભગવાનના સાચા સંત મળી જાય છે ત્યારે તેઓ જીવના બધા જ વિષય બાબતના મનોરથોને સળગાવી દે છે. કેવું સરસ લખ્યું વચનામૃતમાં મહારાજ એમ કહે, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, ગમે એટલું પાણી નાખવામાં આવે,
છતાં તે ક્યારેય ભરાતી નથી, તૃપ્ત થતી નથી. અનંત જન્મથી સ્ત્રી વિષય સુખ આ ભોગવતો ભોગવતો જીવ આવ્યો છે, છતાં પણ હજી વાસના એટલી ને એટલી પ્રબળ છે. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણઃ, કાલોન યાતઃ વયમેવ યાતઃ. મહારાજા ભર્તૃહરિ કેવું લખે છે, વાસના ક્યારેય પણ જીર્ણ જૂની નથી થતી, માણસ જૂનો થાય છે. એટલા માટે વાસનાને પૂરી કરવા નીકળનારા, બધા મરી જવાના, વાસનાનો ત્યાગ કરવા ઈચ્છનારા, ભારતની સંસ્કૃતિ વાસનાના ત્યાગમાં માને છે, વિદેશની સંસ્કૃતિ વાસનાની પૂર્તિમાં માને છે. આગ લાગી હોય, ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. આગ લાગી હોય, એમાં લાકડા નાખો, ઘી નાખો, આગ વધારે ભડકે છે, એમ વિષયના ભોગથી તો વાસનાઓ વધારે વિકરે છે. ભગવાનનો ભક્ત એટલા માટે શ્રીજી મહારાજે કડક રીતે આજ્ઞા કરી, પ્રથમનું 18મું વચનામૃત, ઇન્દ્રિયોના આહારની શુદ્ધિનું વચનામૃત. આંખે કરીને ખરાબ જોઈએ નહીં, કાને કરીને ખરાબ સાંભળીએ નહીં, જીભે કરીને ખરાબ બોલીએ નહીં. આના જેવી બીજી કોઈ મોટી સાધના નથી. ઇન્દ્રિયોના આહાર જો શુદ્ધ કરવામાં આવે તો અંતઃકરણ એની મેળે શુદ્ધ થાય, અંતઃકરણ એની મેળે શુદ્ધ થાય તો અંતરમાં ભગવાનની મૂર્તિ તો છે જ, ખાલી એ મૂર્તિના દર્શન કરવાના છે. ફાટી નજરથી ગમે તે જોયા કરે, ગમે તે સાંભળ્યા કરે, ગમે તે ખાયા કરે, શું ભગવાનની મૂર્તિના અંતરમાં પ્રગટ થાય ખરી? એટલા માટે શ્રીજી મહારાજનો સ્પષ્ટ વચનામૃતનો મત છે, સિદ્ધાંત છે કે ભગવાનના ભક્તને ઇન્દ્રિયોના આહારની શુદ્ધિ કરવી અતિ જરૂરી છે. સાચા સંત મળી જાય, ભગવાન મળી જાય, ત્યારે વિષયની આસક્તિને સળગાવી દે છે. તે સંતો વિધિવિધ રીતે અપાર દ્રષ્ટાંત સિદ્ધાંતોને બતાવીને ભવસાગરથી જીવનો પાર લાવે છે. કારણ કે સંતો જ એક એવી કળા જાણતા હોય છે જેનું ઘણું મોટું ભાગ્ય હોય, તે સંતોને પોતાનું મન સોંપી દે છે. પછી તે સંતો જીવને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરાવે છે. પણ એ સંત ક્યારેય પોતામાં જીવને બાંધતા નથી, સંત પોતામાં જીવને જોડતા નથી. સાચા સંત જીવને ભગવાનમાં જોડે છે. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, જગતમાંહી સંત પરમ હિતકારી. સાચા સંતની વાત જીવને ભગવાનમાં જોડે છે, જીવને ભગવાનમય બનાવી દે છે. આવી અદ્ભુત વાત ભગવાન શ્રીહરિ સંતોને પીરસતા પીરસતા કરી રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિ સંતોને પીરસવા આવ્યા અને તે ઉપરથી રસની વાત કહી એ નામે 27મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.